સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિ અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવી ના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્ન ત્રયદાતા પરમ કૃપાળુ દેવ વચનામૃત 398 માં પોતાની દશા સૌભાગભાઈને પ્રકાશતા લખે છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, એટલે શું કહે છે કે અમારા જેવા પુરુષ ચોથા આરામાં પણ ન હોય. તો ચોથા આરામાં ભગવાન મહાવીર થઈ ગયા, સિમંદર સ્વામી અત્યારે ચોથો આરો છે ત્યાં, તો કુકોલદેવ જેવી દશા ન હોય. 63 શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે, એમાં વાત આવે છે કે શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ પરમાર્થિક પરિવારમાં 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારી, 14 પૂર્વ જાણકાર એવા 300, 1300 ઔદિક જ્ઞાની, 700 વૈકરી લબ્ધિવાળા, એટલા જ કેવળી. એટલે ભગવાન મહાવીરના પારમાર્થિક પરિવારમાં 700 કેવળી, એટલા જ અનુત્તર વિમાને જનારા, એટલે પછી ને ભવે છૂટી જાય, સંકિત સાથે ગયા હોય. 500 મનઃપર્યોગ જ્ઞાની, 1400 વાદી, 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકાઓ, આટલો પરિવાર થયો. આ 63 શલાકા પુરુષ ચરિત્રમાં ભાગ 4માં 12મા સર્ગમાં લખેલું છે. તો આટલા બધા હતા ભગવાન મહાવીર સ્વામી. અને કૃપાલદેવ કહે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કારણ વિશે, ન સમજે એવું લાગે ને, 700 કેવળી હતા, અમારા જેવા ન હોય, એ બધા કેવળ જ્ઞાની હતા. તો 500 મન પ્રયોગ જ્ઞાની હતા, તો કે અમારા જેવા ન હોય. 700 વૈકરી લબ્ધિવાળા હતા, તો કે અમારા જેવા ન હોય. કે એ બધા ત્યાગી હતા. કૃપાળદેવ 12થી ગૃહસ્થવાસમાં હતા અને દશા આ બધા જેવી હતી. એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, આ બહુ વિચાર માગી લેવી વાત છે કૃપાળદેવને ઓળખવા માટે. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન મહાવીરની સામે આવા બધા હતા, કૃપાળદેવ દુર્લભ કેમ, એ બધા સર્વસંગ પરિત્યાગી હતા. 12થી ગૃહવાસ હોય અને અંતરંગમાં આવી દશા હોય કેવળી જેવી. મન પ્રયોગ જ્ઞાનના તો દાખલા સ્થળ સમય વ્યક્તિના નામ સાથે એકવાર નહીં, સેંકડો દાખલા બન્યા છે. કે અમારે જુઓ પુરુષ ત્યારે ન હોય, દુર્લભ પછી તો હોય. શાસ્ત્રમાં ઇતિહાસને પાને ચડ્યું છે એવું. શાસ્ત્રમાં ઇતિહાસને પાને એવું ચડ્યું છે, કુર્મા પુત્ર કેવળી 6-6 મહિના ગૃહસ્થમાં મા બાપની સેવા કરે છે. અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર ભગવાનને પૂછે છે કે આ કાળમાં તું કેવળી હશે ભરત છે, તો કે છે. તો કોણ? તો કે કુર્મા પુત્ર કેવળી ગુરુવાસમાં છે. તો કે સર્વસંગ પરિત્યાગ ક્યારે કરશે, જગતનો ઉદ્ધાર કરવા માટે ક્યારે નીકળશે? તો કે તમે ત્યાં જાશો ત્યારે. ચારણ લબ્ધિ ફોરવીને આવે છે, નમસ્કાર કરે. આ તો કેવળી હતા એટલે જાણે આ લબ્ધિધારી હતા, નમસ્કાર કરે છે. બીજા બે ને કેવળ નથી, ત્રણે કેવળી સાથે નીકળશે. ઘણા ઘણા દાખલા છે. દોડા ઉપર નાચતા નાચતા
લગ્નના ફેરા ફરતા ફરતા, નાટક કરતા કરતા, ખાતા ખાતા, વિચારની ધારાએ ચડતા ચડતા શ્રેણી માંડીને અંતર્ભૂતમાં કેવળ જ્ઞાન થયું હોય, બહારથી ગૃહસ્થનો હોય, એક જ દાખલો પૂરતો છે. અરે ચક્રવર્તી, અરે સાહેબ, બોલનો મેકઅપ કરતા હતા, તૈયાર થતા હતા, હું સજાવટ કરીને રાત દરબારમાં બેસું, બીટી બીટી ગોઠવતા હતા ને, ઉદયનો યોગે તો કોઈ તો ઉદયનો યોગે ઝવેરી ભેજામાં ન હોય શકે, એ ઉદયના યોગે હોય. એને માથે તો ઋષભના ભગવાન હતા, અને માથે કોણ હતા? બીજો કોઈ નજરે જણાતો નથી, એટલે અમારે મહેનત કરવી પડે છે. કૃપાલજી, કોઈ કરે તો સારું, પણ કોઈ કરે એવો જણાતો નથી, એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. એટલે પોતા ઉપર વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને વાંચો અત્ર ગોપ્ય. અહીંયા એક ગહન વાત છે. વચનામૃત 287માં કૃપાલદેવ કહે છે, સૌભાગભાઈ નહીં, એટલે સૌભાગભાઈ શું વારગડે વિનંતી કરે, હવે પડી મેલો ને બધું ભભક લાવો, હું જોતો જ પછી મારે મુવા પછી ક્યાં જોવું છે, એટલે શું વિતરાગનું ધર્મની પ્રભાવ ના કરો. એટલે કૃપાલદેવ જવાબ આપે છે, માર્મિક ગહન કૃપાલદેવને ઓળખાય એવા 3-4 લીટરનો જ પત્ર છે ખાલી. કે કૃપાલદેવ કહે છે કે હું ભગવાન નથી થયો, અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર કહીશું નહીં. મને એમ લાગશે કે હું ભગવાન થઈ ગયો છું પરમાત્મા, પછી હું પ્રગટ માર્ગ કહીશ. ત્યારે કે છે, આસોવદ એકમ રવિ 1947 હોવાણી, અને આત્મસ્થિતિ ક્યારે લખી? આસોવદ એકમ ગુરુવાર સંવત 1952, 5 વર્ષ પછી. સમજાયો સંક્ષેપમાં? સફળ માર્ગ નિર્જન તો બરોબર, આખ્યો અત્ર અગુપ્ય પ્રગટ કીધો, કેમ તો ભગવાન થઈ ગયા. 86માં લખ્યું, 9 વાર કે હું ભગવાન થઈ ગયો. બ્રહ્મચારી અર્થ કર્યો છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમાત્મા પદ હાંસલ કર્યા પછી લખ્યું છે. શ્રીકૃષ્ણ ઉવાચ, અર્જુન ઉવાચ, ભગવાન ઉવાચ, ગીતામાં એમ આવે, અહીં ભગવાન ઉવાચ આત્મસિદ્ધિ. અહીંયા તો શું છે, એ શંકા જે કરી છે ને આત્મસિદ્ધિને શિષ્ય, એ કૃપાલદેવ જ છે. જવાબે કૃપાલદેવ જ આપ્યો, ભગવાન ઉવાચ. આપણે એ વાત નથી, આપણે મૂળ વાત એ છે કે કર્મ કૃપાલદેવ પરમાત્મા પદ હાંસલ કર્યું, અભિન્ન એવું હરિપદ પોતામાં છે એવું ભાસ્યું, અનુભવ્યું પ્રગટ, પછી આત્મસિદ્ધિ લખી છે. પછી મૂળ માર્ગ સાંભળો જીનનો રે, પછી લખ્યું છે, અને બીજા 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી. એટલે 5 વર્ષના ગાળામાં કૃપાલદેવ પૂર્ણ પરમાત્મા પદ હાંસલ કરે છે એના જ વચનને આધારે. ગળે ઉતરે તો એટલે કહે છે કે જે પુરુષનું દુર્લભપણું 4થા કાળને વિશે, ઘણા હોય કેવળીએ હોય, અત્યારે એમ છે શાસ્ત્રમાં કે સિમંદર સ્વામી અને બીજા 19 તીર્થંકર ઉત્કૃષ્ટ 170 કે 190 હોય, અત્યારે 2 કરોડ કેવળી છે, ઉત્કૃષ્ટ 7 કે 1, આપણે 9 કરોડ કેવળી હોય, તો 4થામાં દુર્લભ ક્યાંથી થાય? કૃપાલદેવ 9 કરોડ છે તો એ બધા સર્વસંગ પરિત્યાગી છે. આ 12થી ઘરબારી છે આપણી, જેમ મની ઓર્ડર કરે છે મહિને મહિને રવજી બાપા કાશીને તેડે છે, મનમાં ખબર છે કે 3 કિલોની 2 ઈંટ ઉપાડી છે, એને કહે છે તું આત્મા છો, તો ના રડવા માંડી કે હું કાશી કેમ ઓળખાય. અત્ર આત્માકારતા છે, પાછું અર્થ કરે છે 412માં, આત્માનું આત્માપણે પરિણમવું એને અમે આત્માકારતા કહીએ. એટલે કૃપાલદેવ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ શુદ્ધાત્મપણ. લિખિતન 719માં શ્રી સહજ આત્મ સ્વરૂપ, લિખિતન સહજ આત્મ સ્વરૂપ 653, ન સમજાય આપણને, લખ્યું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ પદે હોય. સુભાગભાઈને 2nd લાસ્ટ પત્રમાં લખ્યું 779માં લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ પત્ર કોઈને વંચાતો નહીં કે ખાલી અંબાલાલ વાંચે, અંબાલાલભાઈ મોડા આવ્યા, ગોશાળીયા વાંચ્યો, સુભાગભાઈ બેભાન હાલતમાં હતા, પાછા આવ્યા અંબાલાલભાઈ એક દિવસ મોડા, પછી કાઢીને વાંચ્યું. લખ્યું છે એક અંબાલાલ કે યોગ્ય મુમુક્ષ સિવાય બીજાને માટે આ પત્ર છે જ નહીં, પણ આપણે ક્યાં પૂર્ણ હશે આ ટોળામાંથી કોકના કે આ પત્ર બહાર આવી ગયા બધા ક્યારે મળે.
જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળ, આ ખાલી અર્થ સમજીએ આપણે, તેનો અર્થ શું થાય? એટલે 2 કરોડ કેવળી, 700 કેવળી મહાવીર સ્વામી સામે છે, 500 મન પ્રવિજ્ઞાની ગોપાલદેવ જેવા કોઈ ન હોય, જે બહારથી ગુરુવાસ હોય તો યુગ પુરુષ કાળ ચક્રમાં ક્યારેક થાય, 1500 વર્ષમાં નહીં, 1500 વર્ષના ગાળામાં તો ભગવાન મહાવીર પછી આવો પુરુષ કોઈ થયો જ નથી. બ્રહ્મચારી લખે છે એના પેંગડામાં પગ નાખે એવો કોઈ પુરુષ ભગવાન મહાવીર પછી આ કાળમાં થયા નથી. આ કાળમાં ક્યાં, કાળ ચક્રમાં ન થાય. જનક વિદેહી માથે હતા ને અષ્ટાવક્ર, ભરત ચક્રવર્તી માથે હતા ને ઋષભનાથ ભગવાન, પણ પોતાને મહેનત કરી આ ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે, અંતરાત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે, તમારે લાઈન ક્લિયર છે, અમને અમારું મન જાણે છે, બ્રાહ્મણ વાગ્યા હોય જાણે, તમારું શું છે કે તૈયાર છે, પ્રમાદ શું કરો છો કે. મોતીલાલ ભાવસારને કહે છે, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર પાડો, વર્તમાનમાં માર્ગ ફરે આ અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા. મુનિઓને કહે છે, 14 વર્ષ મોટા, 700 700 જોજન ઉગાડે પગે ફરશો ને તો એ સત્પુરુષ જોગ નહીં બાજે, તમારી સામે ઉભા છે. મુનિ સાધુપણું દીપાવજો, નાના હતા ને વોરાવો આવે ને કોઈ સાધુ વવણિયા, દેવા માતા કે ભાઈ આવો વોરાવે, ભગવાન મહાવીરે જે કહ્યું છે ને આ માર્ગ દીપાવજો, સાધુને સલાહ આપતા આવડા નાના બાળરાજ, આ તો ભગવાન રાજ છે, ત્યારે ભગવાન રાજ જ હતા. જન્મ્યા શ્રી ગુરુ રાજ, જગતિત કારણે કરવા મુક્તા. આ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળ ને વિશે હતું, પણ ગળે ન ઉતરે ને એટલે કુપોદેવ કન્ડિશન મૂકે છે. વચનામૃત 21:52 બોલ છે, મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીત કરશો, ફૂટપટ્ટી નહીં લેવાની, પરીક્ષક એક્ઝામિનર નહીં બનવાનું કે 10માંથી 4 માર્ક, 10માંથી 7 માર્ક ઉદાર છે, 10માંથી 8 માર્ક. તારી 3 સેન્ટીમીટરની ફૂટપટ્ટી તારે એવરેસ્ટ માપવો છે. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું પ્રભુજી સકળ હું તમને માપું છું, હિમાલય માપવો છે 6 ઇંચની ફૂટપટ્ટીથી. મીઠું કેમાંથી બને, દરિયાના પાણીમાં, એની પુતળી બનાવીએ ડિઝાઇન વાળી, એ પુતળી નથી હું દરિયો માપી લઉં તો પાછી પડી એમાં ઓગળી જાય ને, લોકો ઓગળી જઈ અનંત હનુમંતી બાંધી આપઘાત કરીને કુપોલજન માપે છે. એ કહે છે હું પરમાત્મા છું, આ કે ગુંઠણોનું આ છે, એને ગુંઠણ નહીં ખબર હોય. એ કે છે એક શ્લોક વાંચતા વિચારતા સાંભળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 970 ભીમનાથની જગ્યા અમદાવાદ, વૈશાખનું 3rd સંવત 1956, તારીખ વાર થળ સાથે સાક્ષી સાથે બનેલી વાત છે, ગળે જ નથી ઉતર. કેટલા દાખલાને પુરાવા છે, ધાકડે ધાકડ માનવું પડશે. હું કહું છું હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, તમારે માનવું પડશે. આ હોય સર્ટિફિકેટ મેળવું તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે, જેને આ છે એ સત્પુરુષ એ સમજી થઈ ગયું. આગળ જતા બેફાટ આત્મા અનુભવશે, કોણ જે શ્રીમદ રાચન ઓળખે છે, તો એની એની વાત જ નથી કરવાની. જાણે સંત સડો ન તેને, જેને હોય છેલ્લો અવતાર જીવ ધન્ય તે. આવો અમારો અંતરંગનો ભેદ 415 લખે છે, જે જીવને મોક્ષ સમીપવર્તી ન હોય એને કેમ ખબર પડે. એટલે આપણે અનંતાનુમંદી કર્મ હોય ને એટલા ઓળખાય નહીં આપણને, એટલે ઘસ 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 કરી અને અનંતાનુમંદી કર્મ ઘટાડવાના. આપણે 415 લખે છે કુપોલદેવ કે અમારી દશા નહીં, અમને ઓળખે એની દશા કેવી હોય. એટલે પ્રભુશ્રીજીની, સૌભાગભાઈની, અંબાલાલભાઈની, જુઠાભાઈની, અને પછી પ્રભુશ્રીજીના સત્સમાગમથી બ્રહ્મચારીજીની. શું કહે છે કુપોલદેવ, કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, તો શા માટે રહ્યા છો કે છે. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. આપણે સંસાર મંડળો ભોગકર્મ નિવૃત્ત કરવા માટે આપણે વિચારવાનું પ્રાર્થના કરતી હોય. આ લગ્ન પછીના વર્ષે માસ 12 સંવત 44
પણ લગ્ન થયા ને પછી એક વર્ષમાં 7 મહિનાથી વધારે તારીખો કાઢી છે, ઘરે રહ્યા જ નથી. અને કહે છે સ્ત્રીને એક સત્સંગી ગણવી, પોતાની માં બેન અને પરણિતા સ્ત્રીમાં ભેદ ન સમજવો. આપણે ખોટું ખોટું બોલી શકીએ 80મે વર્ષે? 18મે વર્ષે જે વાસના હતી એ જ 81મે વર્ષે છે. આપણે બોલી શકીએ? આપણે ઉભા છે, લખીને આપે છે કે સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપે નિવૃત્ત થવા. કરજ એટલે દેવું પૈસા નથી ઉધાર લીધા કુટુંબ આગળથી, પૂરો કર્મનું ઋણ ચૂકવવાનું છે. અને રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાના રહ્યા છીએ. આ સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે આની અંદર આવી જાય છે, આ 3ની અંદર. તો હવે ખુલાસો કરે છે, તનને અર્થે એટલે શરીર માટે, ધનને અર્થે એટલે પૈસા માટે, ભોગને અર્થે સુખને અર્થે, સ્વાર્થને અર્થે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ફરીવાર આવો જે અમારો અંતરંગનો ભેદ, જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય, એટલે જે હમણાં જ મોક્ષે જવાનો હોય 2-4 ભાવમાં ગણ્યા ગાંઠા ભાવમાં, એ જીવ કેમ સમજી શકે? એટલે જે હમણાં 2-4 ભાવમાં જવાનું ને એ સમજે, બાકી કોઈ સમજી ન શકે. આપણે ગુંઠણ માપવા જતી પછી બોલે બોલ તો 14 ગુંઠણ નામ તો ન આવડે, પણ કુકોલનું ગુંઠણ ખબર હોય અને કહે ને બોલતો ઊંધેથી 14 ગુંઠણ. અનંતાનુમંદી કશાય છે એટલે મારું કહેલું ધાકડે ધાકડ માનજો. 20મે વર્ષે લખે છે કુકોલજી, વચરામૃત 21માં 52માં બોલે. અને હા હોય તો તું સત્પુરુષ આવ મારી પાછળ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્મવસ્થા પ્રત્યે સ્વરૂપસ્થો બધા વહેલા વહેલા મોક્ષે આવો. વચનામૃત 430, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારો, રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગ એટલે મોક્ષ, મોક્ષના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે લઈ જવા. કહે છે પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે. વખાણ થાય ને એમ લખે તો કોક તો માની જાય, ભોળો બળો હોય તો હું ભગવાન છું. એટલે કહે છે કોને? ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ ને ત્રિભુવનભાઈને. હું આ બધું લખું છું ને તમને અમારા જ્ઞાન અંગે, ખાસ તો અંબાલાલભાઈ માટે લખતા હતા, પણ પૂર્ણ હોય એના સત્સંગીને ફાયદો થઈ જાય. ટોળું હતું અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, દામોદરભાઈ, કૃષ્ણદાસ. છાપ ખાલી અંબાલભાઈને જ આપી ચૂકો હતો. કહ્યું એક અંબાલાલ સિવાય અમે માર્ગનો મર્મ કોઈને આપ્યો નથી. પ્રભુસિંહજીને લખે પત્રમાં, પત્ર મોકલે પ્રભુસિંહજીને, પછી કે આ પત્ર અંબાલાલથી અધિક સમજવાનું બનશે. ન સમજાય સર્વસંગ પરિત્યાગી સાધુને તો આ ગૃહસ્થ અંબાલાલભાઈ તમને સમજાવશે. આ પત્ર એ અમને ઓળખી ગયા છે એમ બધા ઉતરે. આપણને તરત જ વેશ આડો આવ્યા, પ્રભુસિંહ ન આવ્યો વેશ, પોતે સાધુ હતા તો આપણે તો શ્રાવકે નથી તોય આપણને વેશ આડો આવે છે. પ્રભુજી કે ઝેર પીવો છો, ઝેર સંપ્રદાયનું ઝેર ગુજી ગયું છે, દાતરડા સંપ્રદાયને ગળી ગયો છે. દાતરડું એટલે સિકલ, સી શેપ, ઉપરથી ખેંચે તો અંદળી ફાટે, નીચેથી નીકળે તો બુજાદાર ફાડી નાખે. હવે મરવા વારો છે પ્રભુજી કે જો શ્રદ્ધા ન થઈ મરતા પહેલા કે તો મરવા વારો સમજી લેજે. રામબાણ દવા લાગુ ન પડી તો દેશી ભાષામાં, પણ કડક શબ્દમાં કહેતા હોય ઝેર પીવો છો ઝેર, કે કોને વળવું. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એમ જે દિવસ જણાય તે દિવસથી મારનો ક્રમ વિસર્યા છે, રસ્તો ભૂલ્યા ધર્મનો, એટલું સમજી લેજો. વચનામૃત 171, ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ. આપણને જ કહે છે ને બ્રહ્મજી કે આ પત્ર આપણને લખ્યો છે એમ સમજવાનું, કે આ બધું લખ્યું છે ને એટલે આપણને અહોભાવ થાય ને કુપોજો, એટલે માર્ગ ભૂલ્યા. આપણે તમારા નમસ્કાર 14 રાત લોકો વિખરે એને શું કામ છે? આપણે નમસ્કાર કરીએ એટલે ભગવાન છે. એ તો 3 લોકનો ના તરીને ટોચે બેસી ગયો પ્રભુસિંહજી કે તમારા મારા નમસ્કારથી ભગવાન બને છે. અમને કોઈ પણ પ્રકારની કંઈ પણ સંસાર સુખ વૃત્તિ છે તો તે અર્થ ખરીફરી વિચારવાયોગ્ય છે. કોને લખે છે? સૌભાગ્યબેન અને ડુંગરસિંહ ગોસળિયાને 398માં.
કે તમને કદાચ એમ થતું હશે કે અમે ધંધો છોડતા નથી ને જંગલમાં નથી જતા, તમે વારે ઘડે કયા કરો છો, કે અમારે સર્વસંગ પરિત્યાગ કરવાના ભાવ એવા છે. ડુંગરસિંહ ગોસળિયા માટે લખે છે કે ગોસળિયો કહે છે એના કરતાં અસંખ્યાત ગણો ભાવ છે, અને દેવકીજી મહારાજે કહેતા હતા એના કરતાં અનંત ગણો ભાવ છે. એટલે એ રીતે આ લખ્યો પત્ર ત્યારે ડુંગરસિંહ ગોસળિયા આગળ છે, ખાલી અસંખ્યાત ગણો, અને દેવકીજી મહારાજ કરતા તો કે અમે અનંત ગણો, એના કરતાં અમને વધારે ભાવ છે. એ સાધુ છે, ત્યાગ, સાધુને તો ત્યાગ હોય જ બહારથી, તો એને જે ત્યાગનો ભાવ છે ને એના કરતાં મારે અનંત ગણો છે. ભલે ઉતર્યા પણ ફેટો છે, ડગલો છે, પાઘડી છે. આ પત્ર વાંચે દેવકીજી મહારાજ હલી ગયા, લખે છે તરત જ, હું વેશને સાધુ ગુણ માનતો હતો. લેખિતનમાં કોણ? લિંગધારી દેવકિરણના પ્રણામ. હવે જાણીને ઝાડામ નહીં નાખી દેતા, મને પ્રસૂતિ કરી પેતરાપેટી મૂકી આવશે તો છોકરોનું શું થાય? અનાથ થઈ જાય ને, અનાથાશ્રમમાં મોટો થઈ જાય, જીવતું રહેતો મરી જાય. હવે જણીને ઝાડામાં નહીં નાખતા, અમને પત્ર લખે છે. તમે મળ્યા ને અમને, કહે છે સત્સંગ કરાયો, પ્રભુજીને પત્ર લખે છે દેવકીજી મહારાજ. એ જમવા જેટલો સમય અમે વેડફીએ છીએ, બાકી સત્પુરુષની સેવામાં એટલે પગ દબમ નહીં, એ કે સાંભળવો, એ તો અડવાય નહોતો દીધા, એટલે થઈ જતા હતા પાછળ શું આવો છો. લખે છે ઉત્તરાધનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતીતિ થઈ, અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ, હવે અમે આજ્ઞાવળીએ રહેશું, હવે ભૂલ નહીં કરીએ થઈ ગયું. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તે સાચું, હવે કાઢી નાખશું. એટલે વાક્યોને અનુભવ વણી છે દેવકંડી મહારાજ પ્રભુજી અંબાલાલ ભાઈ, ત્યારે ખબર પડે અમને કોઈ પ્રકારની હજી સંસાર સુખ વૃત્તિ છે તે ફરી વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું કે કદાચ ધંધો કરવો છે, એ કમાવા ગયેલા વવાણિયાથી, એ કમાવા નહીં ઋણ ચૂકવવા ગયેલા કર્મ. ભગવાન મહાવીર હતા જ ઋણ ચૂકવા માટે 30 વર્ષ ગૃહસ્થ, અને ભગવાન ઋષભના તો 84 લાખ પૂર્વનું આયુષ્ય, 83 લાખ પૂર્વ ગર્ભવાસી, એટલે આજના સ્કેલ પ્રમાણે 84 વર્ષના કોઈ વૃદ્ધ નહીં. નિર્વેદને સંવેદ પ્રકટીને દીક્ષા લેવાના ભાવ થાય તો 83 વર્ષ સુધી ઘરે છે, એક વર્ષ દીક્ષા, તો એ પ્રથમ તીર્થપતિ થયા, તો આ તો જન્મથી ત્યાગી વૈરાગી છે. એ 7 વર્ષે શીખવાડે છે સાધુને કે સાધુપણું દીપાવજો, તમે વરાવતા વરાવતા ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેજો. અત્યારે પૂર્ણ આ બધું લખ્યું તોય નથી સાંભળતા લોકો, તો 7 વર્ષનો છોકરોને કોણ સાંભળે? જો પાત્ર હોય ને તો સાંભળે. કુટુંબમાં તો કોઈ ઓળખ્યું જ નહોતું, દેવ માતા નો દીકરો હતો, રવજી બાબા મની ઓર્ડર મારા હતો, ઘરમાં કોઈ ઓળખ્યું નથી. કઈ મનસુખભાઈ તો રાજકારણમાં પડી ગયા, ઇંગ્લિશ ભણેલા ને, એ ભણવાય પાછા કોપો તો એમ મોકલી, પછી ઇંગ્લિશ શીખાય, કે વચનામૃતમાં ફેરફાર કરવો જોઈએ સારી ભાષામાં. 6 મહિને રાખી પંડિતે બુક પુના મોકલેલું વચનામૃત, કે ભગવાનની ભાષામાં ફેરફાર થાય કે પાછું આપી દીધું, આમાં હું શું ફેરફાર કરું, કે પંડિત સંસ્કૃતના કહે છે. ઓળખાય કેમ? જ્ઞાનીનું ઓળખાણ, સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ અહીંયા જોવા ઘટકો પ્રમાણે. સત્પુરુષ ઓળખાય, દેખાડવા બધા ગળ્યા હોય ને, તો પ્રભુજી કહેતા બધા ટુકડા ઈંટના ને પથરાના જે ગળ્યા હોય ને, તો શિયાળવાના કૂતરા ચાટીને વયા જાય, ખાલી થઈ જાય. યોગીઓ ભવ્યો ભવ જેને માટે જોરે, ત્યારે આવો પુરુષ કોકને મળે, મહત મહત પુણ્યના ઉદય એ આપણને સહેજે મળી ગયું છે. અંબાલાલભાઈ લખે છે એક પત્રમાં, મારા એ પૂર્વના કર્મનો નમસ્કાર કરું છું કે જે કર્મ ઉદય મને તમે સાંભળ્યા. સામાન્ય માણસને પણ સમજાય એવી વાણી તમારા જીભમાં કોણે મૂકી ગઈ? નવાઈ લાગે છે, આ ભવે તો કઈ છે નહીં મારી આગળ, કે અંબાલાલભાઈ કહે છે, મારા પૂર્વના એ સંસ્કારનો હું નમસ્કાર કરું છું કે જે જ કર્મના ઉદયે તમે મને મળ્યા. પછી લખે જ પાછા, અનંતકાલ તમારો દાસ થઈને રહો, નોકર થઈને રહો, ખૂબ ઓછું છે. આપણે મોક્ષ વયું જવું છે, અમલભાઈને અનંતકાળ સેવા કરવી છે જ્ઞાન. સંબોધનમાં શું લખે? વર્તમાન શ્રી મહાવીર આગમની પાઠશાળા ચલાવતા હતા, હોય બીજા મહાવીર, બીજા નહીં અનંત હોય,
બધા જીનેશ્વર ભગવાન મહાવીર જ છે, કર્મ ખપાવે મહાવીર મહાપરાક્રમ કરે, તો ભડકે બીજા મહાવીર. એને એમ નથી કે હું 25મો તીર્થંકર છું, સામાન્ય કેવળી. એ મહાવીર સમયનો જીવ નહીં, એ જીવ તો સિદ્ધ શિલાય છે અત્યારે વર્ધમાનમાં, એના જેવા બીજા. આ તો ડોન બ્રેડમેન જેવું ક્રિકેટ રમે છે, આ તો વિરાટ કોહલી જેવું ક્રિકેટ રમે છે, એમ કહેવાય ને સારું રમે તો. એને જેવા એક જ હોય ખાલી ક્રિકેટર એવો, આ તો નાની પાલખીવાલા જેવો વકીલ છે, એક જ હોય પાલખીવાળા. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ KEM હોસ્પિટલ છે ને, ફિફ્થ જ્હોન, પંચમ જ્હોન, સાતમા એડવર્ડ, નામ જ છે સાતવે એડવર્ડ હોસ્પિટલ રુગ્ણાલય. તો સાત એડવર્ડ થયા ને, પાંચ જ્હોન થયા ને, તો બે મહાવીર ન થાય, અનંત મહાવીર થાય. અને ડચુરો આવે છે સંપ્રદાયનો વચ્ચે, એટલે ઓળખાતા નથી, કિનારે કણિયા પડી ગયા છે, કપાડવામાં આવ્યા છે. અમને કોઈ પણ પ્રકારની હજુ સંસાર સુખવૃત્તિ છે તો એ અર્થ ફરી વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાષામાં આરોપિત જાણવા કરવું છે. પછી પાછા લખે છે પત્રમાં કે સૌભાગ્યભાઈનો તો એવું છે જ નહીં, પણ આ ખુલાસો કરીએ છીએ. ગોશળિયા, લહેરાભાઈ, મગનભાઈ બધું સાયલન્ટ ટોળું હતું, પાછા સત્સંગ કરે સૌભાગ્યભાઈ, એટલે પ્રશ્ન કાઢે, સીધા તો પૂછી જ ન શકે, ખૂબ બધો જવાબ એ ન આપે. એક ભાઈ પૂછ્યું, અનંતાનંદ મંદિર એટલે શું? ખૂબ બધો જવાબ આપ્યો કે અનંતાનંદ મંદિર મન પડે ને પછી તને સમજાશે, હમણાં ન સમજાય, હું સમજાવીશ. બધાને સમજે, એટલે આપણી અનંતાનંદ મંદિર મંદ પડે પછી આપણને અનંતાનંદ મંદિરની વ્યાખ્યા ખબર પડે, અને અનંતાનંદ મંદિરની વ્યાખ્યા ખબર પડે ને એ સમકીતી જીવ હોય. અમલભાઈ લખે છે, ગઈકાલે રાત્રે 12 વાગે એક પત્રમાં, સત્સંગજીનો પત્ર છે, આત્મસિદ્ધિનો અર્થ વિચારતા વિચારતા મને અનંતાનંદ મંદિરનું સ્વરૂપ સમજાયું છે, હવે મારે કાંઈ ન કરવું, શું વાંચવું શું ન કરવું તમે સલાહ આપજો. ખૂબ બધું કે હજી આગળ વધો. સમકિત નહીં, શૈક સમકિત, શૈક સમકિત નહીં, કેવળ જ્ઞાન પૂરું જ, ઓછું આપવું જ નથી, અને એના જેવા જ બનાવે. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર નથી કર્યો, એટલે કોણ? શ્રીમદ રાજચંદ્ર જેવો. અને આવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, કોને લખે છે? દેવકંજી મહારાજને. આત્મસિદ્ધિ તો મોકલી, 4 પ્રદ બનાવી, એક પ્રભુસિંહજીને, એક સૌભાગભાઈને, એક અંબાલાલભાઈને, અને એક માકુભાઈને રંગૂન, માણેક ગેલાભાઈ ભાગીદારે. દેવકંજી મહારાજ કે મારે વાંચવું છે, સિદ્ધાંત વાંચી લે તો કામ આવે ને, વ્યાખ્યાનમાં બોલવા થાય. આગમ બધા વાંચેલા, પ્રભુથી કે પૂછવું પડે, ત્યારે હજી દેવકંજી મહારાજ માનતા નહોતા એ શ્રદ્ધાથી. હું બોલું કે નહીં વાંચવા. 718મો આત્મસિદ્ધિ છે, 719મો આ પત્ર છે. એટલે બ્રહ્મચારીજીએ બોધામૃતમાં લખ્યું છે કે આ પત્ર દેવકંજી મહારાજ ઉપર તો લખ્યો હોય ઠીક, આત્મસિદ્ધિ કરનાર ઉપર આ પત્ર લખ્યો છે. આત્મસિદ્ધિ આપણે બોલતા હોય, ગાતા હોય, કે વાંચતા હોય, કે વિચારતા હોય ને, એટલે ત્યારે સમજવાનું કે આ પત્ર મારા ઉપર છે. પહેલા ગોપાલદેવ કહે છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર સિદ્ધ દેવકરણજીએ આગળ પર ઉગાવવું વધારે હિતકારી છે. અત્યારે ફાયદો નહીં થાય, બહુ થોડોક થશે પછી બહુ ફાયદો થશે. હાલ શ્રી લલ્લુજીને માત્ર ઉગાવવાનું લખ્યું છે. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો શરત મૂકે છે, નિયમ, આટલી શરત મંજૂર છે, આટલું દહેજ લાવશો, કાર લેતા આવશો, આટલા લોકોને જમાડશો તો લગ્ન કરીએ, કે છે. દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો, એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી, એવો અખંડ નિશ્ચય આત્મા લાવી. આપણે કાર્તિકી પૂનમ કે 5મ હોય ને, એટલે વિશ્વાસ હોય કે હું ગોપાલદેવ માનું છું. છઠ ને દિવસે, બીજ ને દિવસે, પૂનમ પછીની બીજ આવે ત્યારે લખે છે, અખંડ નિશ્ચય લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ. ગંગા કહેતો ગંગાદાસ ને, જમના કહેતો જમનાદાસ એમ નહીં, પ્રભુથી કે આકાશમાંથી કોઈ ઉડતો આવે તો હોય નહીં. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર તો રંગ જામે. ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું, ભંગમ પડશો પ્રીત રાજેશ્વર, બીજો મન મંદિર આણું નહીં,
એ આમ કુળ વટ રીત રાજેશ ઉટ તો આવે તોય નહીં પ્રભુજી કે હીરા વેચાતા હોય કે કુસંગમાં નહીં જતો અને ભાલાનો વરસાદ વરસતો હોય સત્સંગ થતો હોય તો કરજે ક્યાં ભાલાનો વરસાદ એટલે વ્યવસ્થિત છે બધું લાઈટ પંખા ને બધું ગોઠવણ ભાલા વરસે તોય સત્સંગ કરવાનો અને હીરા વેચાતા હોય તો એ કુસંગમાં નહીં તો મફત જમણ હોય તો વેવ જાય ગરદી કરવા અને અનુમોદન આપત એક થાળી માટે વયો જાય છે પ્રત્યેક સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી આ પ્રતિજ્ઞા લે ચોથને દિવસે તો પાંચમ ઉજવાય એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ હું તો હોઉં કે ન હોઉં કોપોલી કહે છે પણ તમે જીવશો ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ આ શરત મંજૂર છે એફિડેવિટ કરો નોટરાઇઝ કરો પછી આત્મસિદ્ધિ અડો કોને માટે આપણા માટે છે દેવકીજી મહારાજ તો આગમના એટલા અભ્યાસી પ્રભુજી કહેતા કે દેવકીનું વ્યાખ્યાન એકવાર સાંભળ્યું હોય ને છ મહિના કુમારી રહે આપણે કહે છે શું બ્રહ્મચર્ય લખે છે મળે ને મોજમાં ખૂબ ગુણ કળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય આપણું વાંચન શું છે સ્વદોષ દર્શન પદ લખ્યું છે બ્રહ્મચારી એમાં કોઈ બધાને ભગવાન તરીકે મૂક્યા કે મોક્ષ લક્ષ્મી લટકા કરે છાયક વીર્ય પ્રતાપ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળીયા કુનકુનાચાર્ય મહારાજ પંચાસ્થિકાયનું મંગલાચરણ છે એ ગુજરાતીમાં ભાષાંતર કરીને કોપોલ ઉપર મેં સો ઇન્દ્રોને વંદનિક મુક્તિ સુંદરી વાટ જોઈએ છે તમારી આવો જલ્દી આવો જલ્દી આવો કોપોલ આવું છું હમણાં થોડો ઉદ્ધાર કરી આવું પ્રત્યેક સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારના ઉપકારને ઓળવાનો દોષ કર્યો અમે જાણીએ છીએ અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એટલે ઝવેરી શ્રીમદ રાજ્ય ફેટાવાળા ડગલાવાળા દેવગજ મહારાજને એના આજ્ઞાકિત શિષ્ય રહેવું પડે તો આત્મસિદ્ધિ વાંચવાની હતી તો આપણે એ ખોટું ખોટું આમ આમ કરી એટલે માની જશે અંતર અવલોકનની જરૂર છે ભક્તિ કેમ ફળતી નથી ભક્તિ કરી જ નથી પ્રભુજી કે ભક્ત તું પૂછો છો ભક્તિ ભક્તિ કરી જ કોણે નક્કી કર્યું ચાલુ વ્યાખ્યાન ચાલતું હતું અગાસમાં એક વાર પ્રભુજી બોધ આપતા હતા એક ભાઈ ત્રણ નમસ્કાર કર્યા આગળ આવીને પછી બેસી ગયા એ કોને નમસ્કાર કર્યા તો કૃપાલદેવને તારી રૂચિને નમસ્કાર કર્યા છે કૃપાલદેવ નહીં કોને આપણને કહે છે આપણને જે ગમ્યું ને બુદ્ધિથી એને આપણે નમસ્કાર કરીએ છીએ જો કૃપાલદેવને નમસ્કાર કર્યો તો માપે પછી આકાશમાં ઉડતો આવે એને દેવદેવી મનાય એ કહે છે દેવદેવીની તુષ્માન તને શું કરીશું પૂછવાનું સૂતી વખતે ક્ષમા કોણ નથી માનતો દેવદેવી શુકન અપશુકન દેવ દેવી દિવાળીમાં ત્રણ દિવસ શુકન લાઈટ કરે ને એટલે લક્ષ્મી આવે કુપોદન માને છે કંકોત્રી જુઓ લગ્નની છોકરા છોકરીની તીર્થંકર હોય કુપોલદેવ હોય બીજા દેવ હોય બધા હારે સત્સંગ કરાવડાવે દેવ દેવી કુલ દેવતા જૈન જૈન તણ એ કીધું ને અપશુકન એટલે ગણપતિને મૂકે પાછી શ્લોકો હોય પાછી એવા કાર્યથી આરંભે જણા ગણપતિ દેવમ પૂજ્યંતિ એટલે કોઈ પણ નવું કામ કરો એમાં ગણપતિ દેવને પૂજવાના નવું ક્યાં છે અનંતકાલથી કેટલી વાર પ્રયાણો થયા નવું ક્યાં થયા ગ્રામે ગ્રામે છે નગરે નગરે ગણેશ દેવાલય અસ્તી ગણપતિ દેવ બધે હોય કુપોલદેવ માને છે 6 કરોડનો બંગલો લીધો ગણપતિ મૂક્યા કે નહીં અલગ ટાઈલ્સ બનાવડાવે બે ટપકાન વચમાં સૂંઢ દાખલ થાય ત્યાં દર્શન થાય તું કહેતો હતો ને કુપોલદેવ માનું છું છેતરેજ ને કોને પોતાને છેતરેજ એટલે કુપોલદેવને કહેવું પડ્યું દેવદેવીની તુષ્માન તને શું કરે છું સુષ્માનતા શ્રીમદ રાજચંદ્રની ઈચ્છો એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ 16મો ભાવ નથી આ
આ દેહના ભવિષ્યજીવનો પણ અખંડ નિશ્ચય છોડું, તમે આત્મર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકાર એના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જાણીશ. અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે. એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા સર્વ પ્રકારની સર્વ કલ્પના છોડીને લોકો શું કે છે, સાધુ ગૃહસ્થને વળી ગયા છે, બધી કલ્પના છોડી દેવાની. આ કલ્પના છે કેમ, પોતે સાધુ નથી અને કુપોતે ગૃહસ્થ નથી, એ કોઈ પરમાત્મા જોઈએ, ક્યાં ગૃહસ્થ, પોતે સાધુ નથી. સાધુ તો આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. આવો ભિન્ન ભાવ રહીત લોક સંબંધી બીજા સર્વ પ્રકારની સર્વ કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. પ્રભુજીની હાજરી હોય એની સાથે અવગાવવાનો, એકલા એકલા નહીં, એ તો અર્થ કરે ક્યાંક સ્વચ્છંદ ભેળવી દેતો. કડક શરત છે કોના માટે, આપણે માટે છે. ધૂરી ભગત કાવીઠાના ઝવેરસિંહ કે કેવડી જેવી વાત કરે છે, અમારા ઘરે આવ્યા છે જ્ઞાની મુંબઈથી. હું એની સાથે વાત કરું પછી માનું કે આગમના અભ્યાસી ચુસ્ત બધા આગમાંથી વાત તો કરે છે, પછી આત્મસિદ્ધિ કે જોઈએ છે. અંબાલાલભાઈ આજ્ઞા લે છે, કોઈ બધો જવાબ જ નથી આપતો. ફરી વાર કે જવાબ નથી, નડિયાદ વળાવા ગયા. કોઈ બધું કહે છે, મેં તમને પહેલાંય પૂછ્યું હતું, ફરી વાર પૂછું છું કે ધૂરી ભગત મારે ઘડી આત્મસિદ્ધિ માગે છે. વિચારીને કહીશું આપણને સહેજે સહેજે મળી ગયું છે. સત સમાગમ કે તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું છે ને, વચનામૃત 661 આ પતે દેવગણજી મહારાજ માટે છે, લખે પ્રભુજીને દેવગણજી મહારાજ માટે 661મો પત્ર. એટલે કુપોલની શ્રદ્ધા થાય પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. શું લખે છે, આત્મા સિવાય શાસ્ત્રને જે જે પ્રકારે જે માન્યતા કરી કૃતાર્થ માની છે, અમારું સાચું તમારું ખોટું, મને જે રૂચે છે સાચું, હું જે કુળમાં જન્મ્યો છું આ ધર્મ સાચો, અને મારા જે કુળ ગુરુ છે એ જ આત્મજ્ઞાની હોય, બીજો હોય જ નહીં. જ્ઞાની હોય હોય તો મારા જ સંપ્રદાયમાં આવે, બીજે ન હોય એને ખ્યાલ છે. એટલે કહે છે, શાસ્ત્રની જે જે પ્રકારે જે માન્યતા કરી કૃતાર્થતા માની છે, એને બેસી ગયું છે બરોબર. દોરો હોય તો જ્ઞાન ન થાય. આ કહે છે, અમને શરીર જ નથી અડ્યું, જેનું શરીર નથી અડ્યું દોરો કેનો અડ્યો છે. દોરો ન હોય, નગ્ન દિગંબર મુનિ હોય, સંકિત ન હોય તો કે ગૃહસ્થ કહેવાય. કુનકુન આચાર્ય મહારાજ કે છે કે આવી દ્રવ્ય દીક્ષે મારા દુશ્મન નહીં હોજો એમ કે છે. સંકિત હોય તો ભગવાનની મિની જરો, સંકિત નથી એટલે શરીર અડ્યું છે ને, અને શરીર જ નથી અડ્યું, ભૂત્યુ ક્યાંથી અડ્યું છે? કા રસ્તો ભૂલ્યો, આ ખોટું લખ્યું છે એને. આપણી પાસે શું જોઈએ છે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. આ મળ્યું આપણને, અટલું વચનામૃત મળી ગયું આપણને. તે યોગે પણ સ્વચ્છંદતા નિર્વાહને અર્થે કે હું જે માનું છું એ સાચું. શાસ્ત્રના કોઈ એક વચન નહીં, એક વચન એવું છે કે આ કાળ મોક્ષ નો હોય, એકાંત નથી, પરંપરા નથી. ગુરુ શિષ્ય ને કે શિષ્ય એના શિષ્ય ને કે મોક્ષ મળવામાં લખ્યું છે, પરંપરા અમનાયથી 10 બોલ વિચ્છેદ ગયા છે. પ્રવચન સાર ઉદ્ધાર ગ્રંથમાં લખેલું છે, પ્રવચન સાર દિગંબરી ગ્રંથ અને પ્રવચન સાર ઉદ્ધાર શ્વેતંબરી ગ્રંથ છે. કુપલ તો માન્ય છે કે પરંપરા અમને જ ન હોય. કુપલ તો ક્યાં પરંપરા અમને, ક્યાં ગુરુ છે જેને કોઈ. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર છે. બ્રહ્મચારી કહે છે બધા આગમ વાંચી લે, પછી આગમ વાંચી લે એટલે મોઢે બધા આગમ સંસ્કૃતમાં બોલે આગમની વાત શ્લોક નંબર સાથે.
એના આ જાતિ સમય જ્ઞાનની ઉત્પત્તિમાં પદ લેખ્યું છે કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી એ બધી લઈને આવે છે. રવિવાર કાર્તિકી પૂનમમાં જન્મ્યા સ્વયંબુદ્ધ અવતાર છે. સ્વયંબુદ્ધ માથે ગુરુ ન હોય આ ભવે. શાસ્ત્રના કોઈ એક વચનને બહુ વચન જેવું જણાવી મુખ્ય સાધન એવું સત્સમાગમ. એના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે કે આ ચોપડામાં આમ લેખ્યું છે. એ કુપોદે એ ચોપડો નથી વાંચ્યો, તમે મેં વાંચી લીધું લાઇબ્રેરીમાં જઈને. કુપોદે નથી વાંચ્યું એ કે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. ત્રિભુવનભાઈ માણેકચંદ મુંબઈ કહે છે આપણે જે વાંચ્યું ને કોમલ તો નહીં વાંચ્યું એમ થયું ને. પછી ન ઓળખે ત્યાં સુધી વાંધો નથી, આશંકાય છૂટ છે. આત્મા હશે નહીં હશે આ સ્વાધ્યાય તપ છે. કુશંકા કરી અનંત અનુભૂતિ છે. સત્સમાગમ કે તેના સમાન તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. આ જીવને અપ્રશસ્ત શાસ્ત્રી ભજવે છે એટલે માઠો. આ એ દેવગંજી મહારાજ માટે છે, લેખક પ્રભુસિંહજીને 661 શરત મૂકે છે કે આટલી શરત મંજૂર હોય તો વચન વાંચશે. ધાકડે ધાકડ માન્ય થતું હોય તો, નહીં તો નહીં. ધારશીભાઈ સાધુ સાધ્વીને ભણાવે ન આવડે ને ક્યાંક આગમનો અર્થ ન ઉકલે કે આપણે મોરબી રાજકોટ જાશું ને ત્યારે ધારશીભાઈ પાસે જાશું એ સમજાવી દેશે. આચાર્યો બધા ગાંગેયાળના ભાંગા રવિવારે કોર્ટ બંધ હોય ને એટલે બપોર પછી તમે પાછળ આવજો મને ગાંગેયાળના ભાંગા સમજાવજો. આચાર્ય કહે કે વ્યાખ્યાન આપવું એટલે લમણા દુખે એલ્જેબ્રા જયારે મેથમેટિક્સના સ્ટુડન્ટ હોય ને પરમ્યુટેશન કોમ્બિનેશન ગાંગેયાળના ભાંગા એ છે આખું. તું પછી બે ચોપડી ભવાણી ભણ્યા છે ધારશીભાઈ વિનંતી કરી જ નથી. ગાંગેયાળના ભાંગા લખી માથે હેડિંગ લખ્યું અંડરલાઈન કર્યું. કુપોલ નીકળી ગયા બહાર. દર્શીભાઈ ભીંડો લેવા ગયા હતા જમાડવા માટે. કુપોલ આવીને જોયે છે બકરી કાગળ ચાવે છે, હળી હળી કરે છે કાગળી. આ શું છે આ મરોડ અક્ષર ગાંગેયાળના ભાંગા? કુપોલ લખીને ભાઈ ગયા. મેં પૂછ્યું જ નથી ના લખે માણસ બોલાવો જલ્દી કે ક્યાં જાય છે. દોડે આવ્યા કુપોલ દેવ પાછા આવ્યા. ત્રણ નમસ્કાર કરે છે તોય ચોપડા વચમાં આવ્યા ને એટલે કહે છે કુપોલ દેવ 373માં પત્ર. આ ઓળખાણ 10 વર્ષે કુપોલદેવે આત્માની અનંત શક્તિ બતાડી. આવો હેમરાજભાઈ આવો માલસીભાઈ ધારશીભાઈને ઘરે આ પ્રસંગ પછી બધા બેને ત્યાં જ ઉતારો હતો. પૂછે છે હેમરાજભાઈ આ તમને કેમ ખબર? તો કે આત્માની અનંત શક્તિ વડે અમને ખબર પડી. તો એ ધારશીભાઈને ઓળખાણ ન થયું એટલે કુપોલદેવ 373માં શરત મૂકી છે. ધ્યાન ધ્યાન કરો તમે, જપ જપ જપો, તપ કરો, માસ ખમણ વર્ષી તપ દીક્ષા ક્રિયા માત્ર, ધર્મની કોઈ પણ કરણી કરો, ડુંગરા ચડો. એ સર્વ થકી આનું ફળ તો ક્યાંક તો હશે જ ને. આ બધું કરીએ તો ધ્યાન જપ તપ ક્રિયા કયું ફળ? આનું ફળ હોય તો મને શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત સમજાય. આ ફળ ધારશીભાઈને એમ લખે છે કે આ શરત મંજૂર હોય તો તમને પત્ર લખો છે, નહીં તો પત્ર જ નથી લખો. ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય વચનામૃત પરમ ફળનું કારણ જાણતા હતો એટલે આ વચનામૃતથી મને સંકિત થશે, મને કેવળ જ્ઞાન થશે અને હું મોક્ષે જાય. આવું થતું હોય તમને આ ક્રિયા કરીને એનું ફળ તો તમને પત્ર લખો, નહીં તો પત્ર નથી લખો એમ લખે. આપણી દશા શું છે? હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ નિશ્ચયપણે ધારતા હોતો એમને એમ નહીં. હા હું માનું છું, હું માનું છું, શર્મે ધર્મે કર્મે નહીં. અમાસની રાત્રે સ્મશાનમાં ઉભો હોય ખડખડ થાય ભૂત દેખાય તો એ શ્રીમદ રાજચંદ્ર સાચા છે. તો એમ કે છે આ લગ્ન પછી 18મે વર્ષે છોકરું આવ્યું છે. પીડિયાટ્રિશિયન કહે છે ઇન્ટેન્સિવ કેરમાં કે અડધો કલાકમાં તાવ નહીં ઉતરે તો મરી જશે છોકરો. એક બાવો આવ્યો કે જાપ જપમણ ફલાણી દેવીનો કે આ દોરો બાંધી લે, આ યંત્ર રાખ, આઈસીયુમાં મૂક્યો માથા નીચે એટલે આ છોકરો જીવતો આવશે. ડોક્ટર કહે છે 20 મિનિટ તો ગઈ છે, 10 મિનિટમાં તાવ નહીં ઉતરે, મગજનો તાવ છે, ફેલ્સીપેરમ મેલેરિયા, મળદું હાથમાં લઈ જવાનું. બોલ રાજ કે બોલ દેવી દેવી. આ તોય રાજ બોલશે કે દેવી દેવી બોલશે પોતાને પૂછવાનો જવાબ આપણે જોતો નથી.
તો હું રાજને માનું છું એ થાય. પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. પછી પ્રાર્થના કરે છે છોકરો મોટો થયા પછી. છોકરો મોટા થઈ ગયા પછી કોઈ પ્રાર્થના કરી એવો દાખલો બન્યો છે હજી સુધી ઇતિહાસના પાને? છોકરા હજી ઝઘડો બાકી ત્યાં જ ઋષભનાથ ભગવાન વયા ગયા અને ગૌતમ બુદ્ધ જૈને ધર્મ પડખે હતો પત્નીને રાહુલ. ત્યાં રાહુ ક્યાં આવ્યો? ચંદ્ર પ્રત્યે રાહુલ, નામ તો રાહુલ રાખે. ચાલ્યો શ્યામ રજનીમાં, ચાલ્યો શ્યામ રજનીમાં ગૌતમ બુદ્ધ. એવો દાખલો છે જ ને કે કુટુંબના કામો પૂરા કરી બધું બરોબર થશે, આ જેલને સુધારીને પછી હું બહાર નીકળી જાય. જેલ સુધરે પછી બહાર નીકળે કે બરોબર એમાં જ રહેવાય? પછી કે છે ધ્યાન જપ તપ એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ નિશ્ચિતપણે ધારતા હો તો પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા. લોકો શું કે છે કે મોરબીને મેજિસ્ટ્રેટ આચાર્યોને ભણાવે એ બે ચોપડી ભણેલું માને છે. શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો ફલાણા ચોપડામાં આમ લખ્યું છે, ફલાણા આગમમાં આમ લખ્યું છે. એ આગમ કોપાલતું નથી ખબર, આગમ કોણે લખ્યો આને તો ખબર નથી. એ આગમ બોલાયેલું ત્યારે કોપાલ તો હાજર હતા મહાવીરની સામે સાથે. ગણધર ઝીલતા હતા તો કોપાલ તો ઝીલતા હશે ને સાથે. પ્રતિદિન નથી આવતી હવે. પાછળથી બુદ્ધિ શાસ્ત્ર સંજ્ઞા લોક સંજ્ઞા પર ન જતી હોય તો અને જાય તો ભ્રાંતિ વડે ગઈ છે. મારા પૂર્વ કર્મનો ઉદય છે કે મારી બુદ્ધિ બેડ મારી ગઈ છે ભ્રાંતિથી એટલે જાય છે. આ શરત હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો નથી લખવું. શરત મંજૂર કરે ન કરે, રોયા પછી પ્રભુજીને ખોળામાં ધોળકાના પાછળ અંદરથી દરવાજો બંધ કરીને હજી માનતો છે જ, કોઈ જોઈ ન જાય એટલે મેજિસ્ટ્રેટ રડે તો પ્રભુજીને ખોળામાં. હું ગાદલા ઉપર બેસાડતો હતો એ 10 વર્ષ હું નીચે બેસતો હતો. મને કહ્યું ચોથને દિવસે કે બહુ ઉતાવળ છે તો હું બફમમાં રહી ગયો. અમને કહ્યું કે 3 પુરુષો પ્રભુજી અંબાલાભાઈ ને સૌભાગભાઈ ને અપૂર્વ આત્મજ્ઞાન હાસલ થયું છે. મને આ સામાન્ય વાત લાગી ગઈ. હવે 3 વર્ષ થયા છે, હવે મને કહી દો તમને શું કહ્યું છે. કે અમને તમને કહેવાનું નથી કહ્યું પ્રભુજી કે તો હું શું કરું? બિચકા ભરે છે. તમે સહજાત્મ પરમ ગુરુની માળા કરો કે આ આજ્ઞા છે, 20 દુઆ કરો ને યમ નિયમ કર્યું. એને મોરબી રાજકોટ થી આવ્યા વડવા આશ્રમમાં, માંદા વડવા આશ્રમ થી ગયા શાળામાં સુબોધ પુસ્તક શાળામાં. 48 કલાક સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નો જાપ ચાલ્યો રહ્યો દેહ છોડ્યો પછી. આપણને કોણ મળશે હવે? એને પ્રભુજી મળે. શરણ આપણને થવું જ પડશે તો જ કામ થશે, નહીં તો ઓળખાણ નહીં થાય જ્ઞાની. જયકાર શ્રી ગુરુદેવ નો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત ના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાન માં નિત્ય ધરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુ ને વંદના વિધિ એ કરું, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.